નમસ્કાર, આપ જો રહ્યા છો આપનું શહેર, હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરી, એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિશ્વ સામે શાંતિની સુફિયાણી વાતો કરતું પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. સરહદ પર પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકીઓએ સેના સાથે અથડામણ કરી હતી, જેમાં 3 સીઆરપીએફ અને 2 પોલીસ જવાન શહીદ થયા છે. તો સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 5 જવાન શહીદ થયા છે, જેમાં 3 સીઆરપીએફ અને 2 પોલીસ જવાનનો સમાવેશ થાય છે. તો એક બાજુ જ્યારે શાંતિનો રાગ આલાપી રહ્યું છે પાકિસ્તાન, પરંતુ બીજી બાજુ જે પાકિસ્તાનમાં સ્વર્ગ સમાન, પાકિસ્તાન જે સ્વર્ગ સમાન કહેવાય છે આતંકીઓ માટે, ત્યાંથી આતંકીઓ દ્વારા જે અથડામણ થઈ હતી આજે જવાનો સાથે, સેના સાથે, જેમાં 5 જવાનો શહીદ થયા છે. તો 2 દિવસથી કુપવારામાં જે ઓપરેશન ચાલી રહ્યું છે આતંકીઓ સામે, તે ઓપરેશનમાં 5 જવાનોએ શહીદી વહોરી છે. સમાચાર મળી રહ્યા છે શંકરસિંહ અને નારાયણ પટેલની મુલાકાતના મામલે. તેમણે કહ્યું છે કે અમારે કોઈ રાજકીય વાત નથી થઈ. નારાયણ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમારા અને તેમના પ્રસંગોમાં અમે આખો દિવસ ઉપસ્થિત રહીએ છીએ. તો પાર્ટીથી નારાજગી મુદ્દે નારાયણ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સંગઠનના પ્રમુખ મંડળીઓ કાઢી નાખે તે સહન નહીં કરાય. તો નારાયણ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ખાતરી આપ્યા બાદ પણ જો મંડળીઓ કાઢી નાખવામાં આવે, રદ કરવામાં આવે, તે અમારાથી સહન નહીં થાય. તો મહત્વપૂર્ણ સમાચાર શંકરસિંહ સાથે જે નારાયણ પટેલે મુલાકાત કરી હતી, તેમણે કહ્યું કે આ મુલાકાતમાં અમારે કોઈ પણ પ્રકારની રાજકીય વાત નહોતી થઈ. સામાજિક પ્રસંગોમાં અમે આખો દિવસ ઉપસ્થિત રહીએ છીએ. તો પાર્ટીથી નારાજગી મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાર્ટી સાથે કોઈ નારાજગી નથી, પરંતુ મંડળીઓ કાઢી નાખે તે સહન નહીં કરાય. મારે કોઈ રાજકીય વાત થઈ નથી. શંકરસિંહના જોડે 53 વર્ષથી કામ કરીએ છીએ. દરેક પ્રસંગોમાં, એમના પ્રસંગોમાં, મારા પ્રસંગોમાં આખો દિવસ ઉપસ્થિત રહીએ છીએ. અને કૌટુંબિક સંબંધો હોય તો, વ્યવહારિક કોઈ અન્યાય થતો હોય તો પૃષા કરવા આવે, એ રીતે આવ્યા હતા. જે પાર્ટીએ આ જાહેરાતનું વલણ અપનાવ્યું છે, અખિલ ભારતીય પ્રમુખ અમિત શાહે જ્યારે સ્યોરિટી આપી હોય, સીએમએ સ્યોરિટી આપી હોય, તેમ છતાં સંગઠનના પ્રમુખ અમારી મંડળીઓ કાઢી નાખે, એ સહન કરી લેવાયની. તો ટેલિફોનિક વાતચીતમાં નારાયણ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું નારાજ નથી, પરંતુ ભાજપે મારી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખી છે. અત્યારે હાલ વહેતી વાતો થઈ છે કે તમે નારાજ છો પક્ષથી, શું સત્ય છે? હું પક્ષથી નારાજ નથી, પણ પક્ષે જે કર્યું એ મારા માટે જે વર્તન કર્યું એનાથી નારાજ છું. પરંતુ તમે જે પ્રકારે કહ્યું કે મંડળીઓ કાઢી નાખે તે સહન નહીં થાય, આમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલી નારાજગી સામે આવી રહી છે. શું જીતુ વાઘાણી સાથે સામે તમારો કોઈ અસંતોષ છે કે કોઈ નારાજગી છે? અખિલ ભારતીય અખિલ ભારતીય અમારા પ્રમુખે, ભાજપના પ્રમુખે મને શ્યોરિટી આપી હતી કે એક મંડળી કેન્સલ નહીં થાય. સીએમ તેવા પ્રતિનિધિ મંડળ ગયું હતું, એમને શ્યોરિટી આપી હતી કે એક મંડળી રદ નહીં થાય. તેમ છતાં જો આ જીતુભાઈ વાઘાણી મારી મંડળી 19 મંડળી રદ કરતા હોય અને 20-20 વર્ષથી જે વોટિંગ કરે છે, 2 વર્ષની છે, એ મંડળીઓ રદ કરી, એ આ ઇન્ડિયામાં પહેલો બનાવ છે કે આટલી મંડળીઓ રદ કરી હોય. જી જી અમારું જીવન, અમારી પાર્ટીએ અમારું જીવન પૂર્ણ વિરામ મૂકી દીધું એમ કહેવાય.
જી તો આજે નારાજગી સામે આવી છે આશાબેન પટેલ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તેમને જે માન સન્માન આપવામાં આવી રહ્યા છે તો શું આ નારાજગીનું કારણ ક્યાંક આશાબેન તો નથી? એમાં હું છોડવા માંગતો નથી. મેં તો આશાબેન ને ઉપર થી આવકાર હતા. સૌથી પહેલો આવકાર મેં આપ્યો હતો પાટણના સંમેલનમાં. મેં એમને કેસ પહેરાવ્યો હતો. એટલે એ બાબત હતી. પણ આશાબેને આજના દબાણ થી એમને કમિટમેન્ટ થયું હોય કે માર્કેટ મારા સંબંધિત આપવું દિવસ પટેલને, એવું કમિટમેન્ટ થયું હોય એના કારણે આ કૃત્ય કરવામાં આવ્યું છે. જી તો હવે આગામી જે ચૂંટણી આવી રહી છે શું તમે ઉમેદવારી નોંધાવશો ખરા? અત્યારે કોઈ કહી શકું નહીં. જી જી આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો